પરમાત્મા એ તમને બનાવ્યા છે, એ તમને ભીતર થી ઓળખે છે કે તમે શું કુંડાળા દોર્યા છે. સમજાય? કચ્યું થાય નહીં, એ તમને તમારા જેવા મળી જાય, તમને વાયદા કરે, આમ કરી આલું, તેમ કરી આલું, આમ કરું, તેમ કરું. કારણ કે આખી સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે અને આપણને એને મોકલ્યા ને આપણી બધી એને ખબર છે ક્યારે શું કરવું. ઘણા આવત અમને કે બહુ દુઃખી છે, હવે કોઈ આરો ન મર્યા છીએ, મરી ગયો હું થાય, મરી ગયો કંઈ થાય. 84 લાખ યુનિમાંથી ભટકીને આવ્યા ને ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યું. આ જો આ મરવા વાળાને આપણે હમણાં એમ કહ્યું ને કે તારી બે આંખું આપી દે, હું તમને 50,000 આપું, નહીં આપે. આપે? મરી જવાનું હે લાગ્યો ને તો એમ કે 50,000 ની છે એમ કે. આટલા સ્વાર્થી છીએ આપણે કે ખોટું બોલું છું? પણ કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો પરાણે નથી કહેતો કે જે જેને આ ભૂમિ ઉપર આ જગ્યા હોય આઈને પોતાના દુઃખ દર્દ દાદાને માંગ્યા ને ફરીથી એને જોડાવા પણ મારા ઠાકરે રહેવા દીધી. કારણ કે એ સમય હતો ગણતરીના માણસો આવતા હતા 100-200, તો હું બધાને મળી શકતો હતો અને બધાને જોઈ શકતો હતો. હવે બધી સંખ્યા હજારોમાં જતી રહી, ક્યાં જવું મારે? કારણ કે હું નોકરી ધંધો કરું છું, નોકરી પતાવી આખો દિવસ તમારી વાંહે, કોઈ એવું કે બાપુ હોઈ જાય એવું પાડ્યું, અમુક બબે દીથી અહીં પડાવ નાખ્યા એવું ના માનતા પાછા, એમને કાલ જતું રહેવાનું, બહુ રોકાવાનું નહીં પાછું ભાઈ. મારા ગામમાં દાળીઓ મોકલી, બાકી મફત ના ધરમ ના રોટલા ના તોડાય હોય, મહેમાન ગતિ એક બે દીની હોય ને. એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કંઈ તમારા કદાચ અટકતા હોય છે, આજે મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આવ્યા છો, બાકી મારો ઠાકર તો એની નોંધ કરે છે ઘરેથી 2 મહિનાથી બેઠા બેઠા રોજ હજુ વાઈ ન થાય એની નોંધ કરે છે. આજે આ તમે જે બેઠા ને એમાંય છેલ્લા 2.5 મહિનાથી આવું આવું કરતા હતા, આ જ આવી કે છે એવાય બેઠા છે, બધું એના ચોપડે નોંધ છે ભાઈ. અને જો તમે મનથી ગાંઠ માંડો, તમે નથી ડાર પાડતા કે મહેનત કરી લેવી, પાણી તો કાઢવું છે, તો એક વાર ડાર પાડી દેજો, ઠેર ઠેર ખાડા નહીં પાડવા દે, આ મારો ભરોસો. આ તો ઓળખાણ લઈને આવો, બાપુને મળાઈ દો, અમારે બહુ દુઃખ છે. ઘણા આ નાકમાં ટોટિયું લબડાયેલી હોય, કેન્સરના છેલ્લા સ્ટેજ હોય, આપણને કંઈક આશીર્વાદ આપી દઉં આને મટી જાય, હવે માથે હાથ મૂકી દો, આવી બધી લપુ કરે. જો મારા માથા હાથ મૂકી તમારા કેન્સર મટી જતા હોય તો હોસ્પિટલના જાપે ના બેહવું કહો, કે જેને એમ્બ્યુલન્સમાં ઉતારે માથે હાથ મૂકો, ઘેર લઈ જાઓ, મટી જાય. ઘણા આવે આજમી તો સમજે, બહેનું એટલી તકલીફ ઊભી કરે ને, આ મારો દીકરો ભણવામાં નથી, આ માથે હાથ મૂકી ભણે તો હું ગ્રેજ્યુએશન પાસ ના હોઉં? અરે પ્રવચનમાં કહું, અભણ માણસ છું કે થતું હોય થાય કે આપણે આપણા દીકરાને દાદાના દર્શન કરાવો અને કોઈક જે કંઈ હોય આનું ધ્યાન, કારણ કે આપણે અપેક્ષાઓ ખોટી લઈ, આપણે એનામ હજુ સમજાઈ ના આવ્યો તો આપણે આપણા સપના એના માથે ઝીકી દેવી, તને મારે આ બનાવવાનું છે, આ કરવાનું છે, ફલાણું કરજે, તું નોકરીએ સાઈડ પર એમ હુતા હુતા ખાવી, તારી એની વો તમને ખાવા દેશે ખરી. એટલે ખોટી અપેક્ષાઓ દુઃખી કરે,
એને કહેવાય તને રસ હોય એમાં ભણ, અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણું બાળક રહ્યું એ સંસ્કારી થાય, ગેર માર્ગે ના થાય. આપણી કમાણી એ છે સંસ્કાર રહ્યા ને, કે આજ અમને અમારા મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરીએ. કીધી કરજો ખરા, રોજ 10,000 માણસ ખવડાવો ખરા, ક્યાંય અમારી આ આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા આવી ફાળી કે ત્યાં પાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જોયું છે? કોઈને કીધું દર્શન કરવાના 200 રૂપિયા થશે? લેધા ને ઘણી જગ્યાએ હા કે ના તો બોલો. અમતા ગામમાં કોઈનો વારો ન હોવા દેતા. કે આ વસ્તુ એ છે કે પરમાત્માએ એને, અને મેં એને મારા પોતાનો અનુભવ કર્યો કે મેં આ જીભ હલી, આ જે તમે બધા બેઠા ને એ હાથવરા મારીને બોલાવી દઉં. તારે આ જંગલ હતું અહીંયા, કે એક દાડો અહીં માણા ક્યાં બેહારશો આવડો પ્રશ્ન આવશે, અને એને પૂરું કરીને પણ એનું બોલેલું બોલું મારા મનથી નહીં. એમ જો તમારી નાભી હોય ને નાભીની કગર, તો મારો ઠાકર એવું કહે છે કે ગમે એવા દુઃખમાં ઘેરે ગયા હોય અને તમને એમ થતું હોય અમને કોણ જવાબ આપશે, જો પાંજો તે આવીને વાત પૂરી ના કરે તો હું પૂરવા પણ કહી શકું. આ મારો ભરોસો છે. પૂછજો કોકને કે તપ રેડ્યું છે મેં, અને ઠાકરને કીધું છે જગત જે કરતું હોય હું મારા પરિવારના ગુજરાન હાટુ રાજદાડો નોકરી ધંધે જઉં છું, અને વધે એ ટાઈમ આવવાવાળા તારા મહેમાનને આપું. આ જગ્યાનું કોઈ મેં હજુ ન ખાધું હોય. ગામને છૂટી પૂછવાય પૂછરી ગયું કે કોઈ ગામ એવું કહી દે એ કઈ દાડો બાપુની ટાંકી એમે ભૂલ કરાવી દીધી, કોઈ દાડો નહીં. મારા ઠાકરે જે જવાબદારી મળી છે ને, નહીં મારી પાસે સગવડ ખટારા બે આવીશ, અને આવતો જ તો બાકી આ જગ્યાનો આઠાનો હું મારા ઘરે નહીં લઈ જઉં. આવું તમને કોઈ કહેજો, આ હકીકત જ છે. ગામ ઉભું છે, નકર ના કે ફાંકા મારવાનું બંધ કરો. તમે ગામમાં કેટલા ગાળિયા કર્યા અમને ખબર છે, ના બોલીએ કે કોઈને તેવડ નથી, ખોટું કર્યું નથી. અને ગામ મારું રાજી રહે ને એમાં જ મારા પગ હોય, બાકી મારા ક્યાંય હોય નહીં. તારે આટલા બધા માણસની રોજ કોણ વ્યવસ્થા કરે? આપણા ઘરે 5 મહેમાન આવ્યા હોય તો એ આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા રહે સારું, અને અમારા જ મહેમાનમાં પાછી બાટલીઓ સાચવવાની. ગામમાં જોઈજો બે બંધાણી હોય તો આખું ગામ માથે લે, ત્યાં તો અસંખ્ય આવવાના. સમજાય છે ને કે જે કઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો. જાણવા વાળો પરમાત્મા છે, એ બધું જાણ જ છે. ચારે તમને ઠેબુ મારીને એ નાખી આવશે ને, તમને તમારું કામ કરી જશે એ ખબર નહીં પડે. માણા પાસે કરાવવા બેસો ને તો સોદાબાજી થશે, પરમાત્મા ક્યારે સોદાબાજી કરતો નથી. સમજાય એ કે દીકરા દીકરીને ભણાવો. અને હું તો કહું જો પરમાત્માની આપણી ઉપર દયા હોય ને, જો ભગવાને આપ્યું હોય અને હાંજ પડે 1,000 રૂપિયાનું ઢીંચી જતા હોય ને, એની કરતા એક કોઈ ગરીબ માણાના દીકરા દીકરીને ભણવાની ફી ભરી દેજો. આ પગે લાગો આવવાની જરૂર નથી, અહીં કોઈ ધક્કો નહીં ખાવા દે, એ નોંધી લે છે બધું. બાકી માણસ માત્ર ને વ્યાજી છે. આજ તમે એટલી કલ્પના કરો કે આજ તમે દાદા પાસે આવ્યા છો ને, હાલો હું મારું તપ વાપરી નાખું, તમને જે કઈ દુઃખ છે તકલીફ છે પીડા છે બધું હું લઈ લઈશ, તો તમે શું કરશો? હાલો એ કહો, તમારી પાસે કઈ કામ જ નહીં રહે શું કરશો? તમારી પાસે કોઈ તકલીફ નહીં રહે, કોઈ કામ નહીં રહે, બધું સોલ્વ કરી નાખે.